हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय पर्यावरणमां आपणे कयो पाठ जोवानो छे? पाठ 18 रमता रमता। शुं नाम छे आपणा पाठनुं? रमता रमता। तमे घणी बधी रमतो रमता हशो, रमो छो ने? लंगड़ी छे, कबड्डी छे, खो खो छे, फूटबॉल छे, बराबर। हवे घणी बधी केरम छे, आवी बधी रमतो तमे रमता हशो, तेना विशे आपणे आजे जोवानुं छे। શું કહે છે કે બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા। શેરી રમત રમતા હતા? પગથિયાની રમત રમતા હતા। અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી। આમાં અવંતિકા અને તેની બહેન નંદિતા છે તે પણ આ રમત રમતી હતી, પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી। પરંતુ નંદિતા છે તે આ રમત જે હતી તે સારી રીતે તે રમી શકતી ન હતી। તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી, તેને આ રમત રમવાની છે તેની તેને જાણ ન હતી। અવંતિકા કહે છે, નંદિતા મને ધ્યાનથી સાંભળ। શું કહે છે અવંતિકા? કે તું મને ધ્યાનથી સાંભળ, રમતને સમજ, ઠીકરું પહેલા ખાનામાં નાખ। શું કહે છે? કે તું રમતને સમજ, ખાનામાં પહેલા તું શું નાખ? તો કે ઠીકરું નાખ, પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક। પછી એક ખાનામાં પગ મૂકી અને પછી તારે બીજા ખાનામાં પગ મૂકવાનો છે। યાદ રાખ, જ્યાં 4, 5 અને 7, 8 લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે। જ્યાં આ અંક લખ્યા છે ત્યાં જ તારે પગ મૂકવાનો। તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે, અને જ્યાં લીટી દોરી છે ત્યાં તારો પગ અડે નહીં તેનું તું ધ્યાન રાખજે। જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈશ, અને જ્યાં આ જે લીટી દોરેલી છે તેને તારો પગ અડી જશે તો તું આઉટ થઈશ। જ્યારે તું છેલ્લા ખાનામાં આસે પહોંચે ત્યારે રમનારને પાછું ફરવું, જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું। જ્યારે તું આ ઠીકરું લેવા જાય છે ત્યારે તારે પાછું વળે ત્યારે તારે આ ઠીકરું લઈને આવવું। એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું। આ કરી લીધા પછી આપણે જે ઠીકરું હોય છે પછી તે ઠીકરાને બીજા ખાનામાં નાખવાનું હોય છે। આ જ રીતે ઠીકરું વારાફરતી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી। આમ પછી આ ઠીકરાને એક પછી એક વારાફરતી અલગ અલગ ખાનામાં નાખી અને આ રમત રમવાની હોય છે। બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું અને ફરીથી બાળકોએ પાછી આ રમત રમવાનું શરૂ કરી દીધું। ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા, કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ। બાળકો આ રમત રમતા હતા ઠીકરાની, એટલે ઘણા દિવસથી તેમના કાકી પણ આ રમત જોઈ રહ્યા હતા અને તેમને પણ આ રમત રમવાનું થયું। તે પૂછ્યા વગર રહી શક્યા નહીં। કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું? અને તેમના કાકીએ બાળકોને પૂછ્યું કે હું તમારી સાથે આ રમત રમી શકું? આ સાંભળી રમતા બધા બાળકો મોઢેથી હસવા લાગ્યા। આપણી જોડે પણ આપણને કોઈ કાકી હોય, મમ્મી હોય રમવાનું કહે તો આપણને પણ શું થાય? હસવું આવે। તેમાં બાળકો એના કાકીએ કીધું, મને પણ રમાડશું? તો તે બાળકો બધા હસવા લાગ્યા। અવંતિકા કહે, કાકી તમે રમશો? તો અવંતિકા તેના કાકીને શું પૂછે છે કે કાકી તમે રમશો? કાકી કહે, શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી। તેના કાકી શું કહે છે કે તને એવું લાગે છે કે હું આ રમત ન રમી શકું? હવે પણ નાના હતા ત્યારે આવી બધી રમતો રમતા હતા। નંદિતા કહે, કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? તે નંદિતા તેના કાકીને પૂછે છે કે કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? કાકી કહે, લંગડી, સંતા કુકડી, સતોડિયું અને બીજી ઘણી રમતો અમે રમતા હતા। કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી। જે કબડ્ડીની રમત અમે આસપાસના ગામોમાં જે બાળકો છે તેની સાથે રમતા તેમાંથી સારી ટુકડી અમારી ગણાતી હતી। રજત કહે, કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી। રજત તેના કાકીને પૂછે છે કે તમને રમવાનો સમય કેટલો મળતો હતો? અમને તો રમવા માટે સમય મળતો નથી। કાકી કહે, ન જ મળે, તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો। કાકી શું કહે છે કે તમને રમવાનો સમય ક્યાંથી મળે? તમે તો આખો દિવસ ટીવી જોવામાં રહો છો। નંદિતા કહે, કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે?
શું કહે છે નંદિતા કે કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે કાકી કહે તેઓ લખોટીઓ સતોડિયું કુસ્તી કબડ્ડી ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા કાકા આવી બધી રમતો રમતા અને પતંગ ચગાવતા ત્યારે તે જમવાનું પણ ભૂલી જતા નંદિતા કહે કાકી વાતો ન કરો અહીં આવો આપણે રમીએ શું કહે છે નંદિકા તેને કાકીને કે રાતો હવે ન કરો તમે અહીં રમવા માટે આવો કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો કાકી તેમની સાથે રમત રમવા ગયા અને પછી એટલામાં શું ચાલુ થઈ ગયું તો કે વરસાદ ચાલુ થઈ ગયો હવે મેં કેટલાક પ્રશ્નો લખ્યા છે કે કઈ રમત અખાડામાં રમાડાય છે કે આપણે અખાડામાં જે રમત રમાડાતી હોય તેનું નામ શું છે તો કુસ્તીની રમત જે હોય છે તે આપણે અખાડામાં રમાડાય છે કઈ રમત ઘરમાં રમી શકાય છે આપણે કઈ રમતને ઘરમાં બેસીને રમી શકીએ છીએ તો કે ચેસની રમત ઘરમાં રમી શકાય છે પગથિયાની રમત શાના વડે રમાય છે કે પગથિયાની જે રમત હોય છે તે શાના વડે રમાય છે તો પગથિયાની રમત ઠીકરું વડે રમાય છે શેના વડે રમાય છે તો કે ઠીકરા વડે તે પગથિયાની રમત રમાય છે કઈ રમતમાં દડાની જરૂર નથી આપણે કઈ રમત રમીએ તો તેમાં દડાની જરૂર પડતી નથી તો કે કબડ્ડીની રમતમાં દડાની જરૂર પડતી નથી આપણે કબડ્ડીની રમત રમીએ છીએ ત્યારે આપણે તેમાં દડાની જરૂર પડતી નથી હવે બાળકો હું આગળનો પાઠ છે તે આગળના વિડીયોમાં સમજાવીશ અસ્તુ